કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનની પરિસ્થિતિમાં ખાસ કરીને સિનિયર સિટીઝનોને દવા સહિતની અન્ય આવશ્યક ચીજ વસ્તુઓ મળી શકે તે માટે ખાસ કરીને જિલ્લા કલેક્ટર પ્રવીણ ડીકેના સીધા માર્ગદર્શન હેઠળ એક હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી હતી. આ હેલ્પલાઈન સેવા ગત 1 એપ્રિલથી શરૂ કરવામાં આવી હતી અને 11 એપ્રિલ સુધીમાં આ હેલ્પલાઈનમાં કુલ નોંધાયેલા જે ફોન્સ છે એમાં 48 લોકોને પોતાના ઘરે દવા સહિતની ચીજ વસ્તુઓ પહોંચાડવામાં આવી છે. કચ્છ આપના દૈનિક અને ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા ભુજના નાયબ કલેક્ટર શ્રી મનીષ ગુનાણી સાહેબે જણાવ્યું હતું કે કુલ 48 લોકો જે સિનિયર સિટીઝનો છે તેમને આ સેવાનો લાભ મળ્યો છે અને 48 લોકોને તેમના ઘર સુધી દવા સહિતની ચીજ વસ્તુઓ પહોંચાડવામાં આવી હતી. આ માટે ખાસ કરીને પ્રશાસન દ્વારા 0 28 32 251 007 અને મોબાઈલ નંબર 99 259 915 15 તથા અન્ય મોબાઈલ નંબર 97 125 59 706 ઉપર આ સેવા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી અને ખૂબ જ આ સેવા અસરકારક સાબિત થઈ હતી. સિનિયર સિટીઝનોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે ખાસ જોવામાં આવી હતી. સરકારનો ઉદ્દેશ સંપૂર્ણપણે પ્રશાસન દ્વારા ચરિતાર્થ કરવામાં આવ્યો હતો. વિકટ પરિસ્થિતિમાં 2 એપ્રિલે મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટની કચેરીમાં એક હેલ્પલાઈન નંબર ચાલુ કરવામાં આવ્યો હતો. આ હેલ્પનો ઉદ્દેશ્ય હતો કે જે સિનિયર સિટીઝન્સ છે અથવા તો જેમને બહાર નીકળવામાં તકલીફ પડે છે આ લોકોને મેડિસિન એટસેટ્રા જે છે આ બધું ઘર સુધી મળે એના માટે અમે વોર્ડ વાઇઝ વોલન્ટિયર્સ પણ નક્કી કર્યા હતા. અમુક વોલન્ટિયર્સ મારા સ્ટાફના છે, અમુક સિવિલ ડિફેન્સના વોલન્ટિયર્સ છે. મને જણાવતા આનંદ થાય છે કે 2 તારીખ પછી આજ 12 તારીખ સુધી અમે 48 જેટલા માણસોને ઘરે મેડિસિન પહોંચાડી છે. આજે બધા એરિયા જેમાં કવર થયા છે, ભુજના છે અમુક માણસો, અમુક માધાપરના છે, અમુક ભુજ માધાપર વિસ્તારના વધારે માણસો છે જેને અમે કેટર કર્યા છે હજી સુધી.